ગુજરાત રાજ્યમાં આદિજાતિઓના ખોટા પ્રમાણપત્રો બાબતે ઉભા થયેલા વિવાદ બાદ સાંસદ મનસુખભાઈ વસાવાએ ગુરુવારે નર્મદા ભરૂચ જિલ્લાના મુખ્ય આદિજાતિના કાર્યકર્તાઓની બેઠક રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે બોલાવવામાં આવી હતી જ્યાં તેમણે આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી હતી ત્યારે સરકાર આદિજાતિના હિતમાં જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઈ કરી રહી છે વિભાગની અને અન્ય ભરતીમાં આદિજાતિના પ્રમાણપત્રોની ખરાઈ દરમિયાન ખોટા પ્રમાણપત્રો હતા તેવા એકસો પચાસ ઉમેદવારના પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે તેવા લોકો સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે સરકાર આદિજાતિના હિતમાં કાર્ય કરી રહી છે જેથી અમે ભાજપ સરકાર સાથે રહેવાનો નિર્ણય કર્યો છે તો રાજ્યના વન પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે ખોટા સર્ટિફિકેટ લઈને નોકરીમાં ભરતી થનારા લોકોની ચકાસણી ચાલી રહી છે ખોટા પ્રમાણપત્ર હોય એ રિજેક્ટ કર્યા એમાં વર્તમાનમાં જે ભરતી થઈ છે પોલીસની ભરતી અન્ય ભરતી એમાં એકસો ને પચાસની આસપાસ જેટલા પ્રમાણપત્રો રદ થયા ગુજરાતભરમાંથી તો એને લઈને જેમના પ્રમાણપત્રો રદ થયા છે એવા લોકો સરકારની સામે આંદોલનમાં છે ઈરાદાપૂર્વક કાઢી મૂકવા છે એવું નથી જે હકીકતમાં જે સાચા આદિવાસીઓ છે સાચા આદિવાસીઓ એ જે પણ હોય તે જે પણ જિલ્લાના જે પણ વિસ્તારના હોય કે બંધારણીય અધિકાર મળ્યો છે એવા લોકોનો અધિકાર છીનવાઈ નહીં જાય એની સાથે ન્યાય થાય એ પ્રકારનું સ્ટેન્ડ છે અને એના માટે અમે સરકારનો આભાર માને છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આદિવાસીઓના અધિકારની રક્ષણ કરવા માટે કડકથી કડક કાયદો વિધાનસભામાં પસાર કર્યા પછી કોઈપણ સરકારી નોકરીમાં કોઈ પણ ઉમેદવાર ભરતી થાય એને ઓર્ડર આપતા પહેલાં રાજ્ય સરકાર આદિજાતિ વિભાગમાં જે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ જે વિશ્લેષણ સમિતિ બનાવવામાં આવી છે એ વિશ્લેષણ સમિતિમાં એ સર્ટિફિકેટનું વેરિફિકેશન કરવામાં આવે છે અને જેમાં એ જ સાચા હશે એને જ રાજ્ય સરકાર ઓર્ડર આપશે એમાં જે ખોટો સાબિત થયો હશે એવા એક પણ ઉમેદવારને રાજ્ય સરકાર નોકરી